ચોમાસું જીવન જ નહીં તમામ જીવો માટે સૌથી વધુ જરૂરી સિઝન વરસાદ પડે જેવો વરસાદ પડે એના ઉપર આપણું જનજીવન આધાર રાખતું હોય છે આપણું અર્થતંત્ર પણ વરસાદને આધીન હોય છે અને સવિશેષ ખેતી વરસાદ સાથે જોડાયેલી છે વરસાદથી જનજીવન પ્રભાવિત થતું હોય છે વરસાદથી આપણું જીવન એટલે ચાલે છે કે જળ એ જ જીવન છે અને વરસાદ જળ લઈને આવે છે વરસાદની શરૂઆત છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે વલસાડ અને ડાંગ જિલ્લામાં ફાઇલ વિઝ્યુઅલ આજના વિઝ્યુઅલ હશે જૂના વિઝ્યુઅલ છે આ જૂના વિઝ્યુઅલ છે પરંતુ આપને જણાવી દઉં કે આજે આ વિઝ્યુઅલ આપણે નહીં દર્શાવી જેથી કોઈ મિસગાઈડ ન થાય પરંતુ વલસાડ અને ડાંગમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે આજે છૂટો છવાય વરસાદ પડ્યો છે આ તમામની વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ આગામી સાત દિવસની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ રાજ્યમાં જોવા મળશે આગાહી હવામાન વિભાગે એ પણ કરી છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વરસાદ પડશે આવતીકાલે આવતીકાલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ છોટાઉદેપુર નવસારી વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદ વરસી શકે છે નવ જૂનના રોજ એટલે કે રવિવારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પંચમહાલ દાહોદ સુરત અને વલસાડમાં વરસાદ વરસશે દસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ ભરૂચ નવસારી જિલ્લામાં વરસાદ પડશે એનો મતલબ કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ હશે તો અગિયાર જૂનથી અગિયાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર નર્મદા વડોદરા ભરૂચ અને સુરત જિલ્લામાં વરસાદ પડશે હવામાન વિભાગના મતે વરસાદની સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે વરસાદી માહોલને લઈ તાપમાનમાં ઘટાડો થશે આપણા જે દ્રશ્યો જોઈ જોઈ રહ્યા છો એ ફાઇલ દ્રશ્યો છે અત્યારના દ્રશ્યો નથી આ ફાઇલ દ્રશ્યો છે અત્યારના દ્રશ્યો નથી પરંતુ સવાલ એ છે કે ચોમાસું કેવું રહેશે આ ચોમાસા ઉપર આપણું જીવન જ્યારે આધાર રાખે છે ત્યારે આપણે કેવી રીતે પ્લાનિંગ કરી શકીએ આપણો ખેડૂત વાવેતર કયા કયા સંજોગોમાં ક્યારે કરે એનું વિચારે આપણે ક્યાંક ફરવા જવાનું વિચારતા હોય કે કોઈ કાર્યક્રમનું આયોજન કરતા હોય તો કયા કયા દિવસોમાં કરવું કયા કયા દિવસોમાં ન કરવું આ તમામ જાણવું જરૂરી છે અને વરસાદની પેટર્ન છેલ્લા એક દોઢ દશકથી બદલાય છે અને એકવાર આપણે જોયું છે કે અચાનક અચાનક આઠ દસ બાર કલાકમાં થી આઠ ઇંચ વરસાદ પડી જાય છે ચારેકોર જળબંબાકાર થઈ જાય છે શું આ ચોમાસામાં એવી સ્થિતિ થવાની છે આ બધું સમજવા માટે અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત છે

પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું મત થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજ અને આંધી વંટો સાથે વરસાદ થતો હોય છે રોહિણી નક્ષત્રના પાછા ભાગોમાં જે ઉતરતા પાયામાં વરસાદ થાય તો વરસાદની ગતિવિધિ સારી થઈ શકે હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ સાતમી જૂન સુધી રોહિણી નક્ષત્રમાં થઈ છે એટલે ગતિવિધિ સારી થઈ શકે પણ ઉલ્લેખનીય છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલું ચોમાસું ધીરે ધીરે આગળ વધે હાલમાં ચોમાસું લગભગ ત્રણથી ચાર દિવસ વહેલું હોય એવું જણાય છે કર્ણાટકના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો છત્તીસગઢના ભાગો ચોમાસું આગળ વધીને તારીખ દસ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે કારણ કે એક લો પ્રેશર અરબસાગરમાં બને છે અને આ જે જે વરસાદ જે છે એ મુંબઈમાં લો લાઇન એરિયામાં વધારે પડતો વરસાદ આવશે જનધનને ઉપર તેની અસર કરશે અને ક્વચિત વાહન વ્યવહાર ઉપર પણ તેની અસર થશે એટલે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ તારીખ નવથી તો ગુજરાતમાં બે એક્ટિવિટી સાથે સાથે વરસાદ થશે અને તારીખ નવથી બારમાં ગુજરાતમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ થશે અને કેટલાક ભાગમાં કંઈક ઓછો વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કંઈક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના હાલારના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક હશે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા આણંદ કચી અમદાવાદના ભાગોમાં થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ આ જે વરસાદ જે છે એમાં કંઈક વધારે તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જે ચોમાસું પંદર પંદરમી જૂન સુધીમાં એ ગુજરાતમાં આવી જશે પરંતુ રોનકભાઈ ત્યાર પછીનું ચોમાસું જે છે તારીખ સત્તરમી જૂનથી વીસમી જૂનમાં આ અરસામાં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે સત્તરમી તારીખ આ આસપાસ અરબસાગરમાં લો પ્રેશર છે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર છે અરબસાગરમાં ધીરે ધીરે વેલ માર્ગ માર્ક લો પ્રેશર બનશે બંગાળ ઉપસાગ ઉપસાગરમાં વેલ માર્ક લો પ્રેશર બનશે અને વરસાદ થશે પરંતુ આ જે વરસાદ જે છે એ એનો સ્પેલ વધારે છે જો કાતરા નામની જીવાત પડશે તો વચ્ચેમાં વરસાદમાં બ્રેક આવશે પરંતુ રોનકભાઈ જ્યારે આસામમાં વરસાદ થતો હોય છે એટલે પૂર્વ ભારતમાં વરસાદ ઓછો છે એ વરસાદની શક્યતા વધારે હોય છે ત્યારે તેનાથી ઉલટી પરિસ્થિતિ સિંધ ભોગવે છે એટલે આસામમાં વરસાદ વધારે છે તો ગુજરાત તરફ સિંધ તરફ વરસાદ ઓછો હોય છે એટલે આ ગતિવિધિ છે કોઈ ભાગમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ એવું આપણા કેટલાક ભા ભૂ ભૂભાગોના અભ્યાસમાં તારણ બતાવી છે પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં પણ એનો ઉલ્લેખ છે એટલે હવે ચોમાસું ગતિવિધિ આગળ વધી છે સત્તરથી વીસમાં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને તારીખ વીસ એકવીસ બાવીસમાં આદરા નક્ષત્રમાં વરસાદ થશે પણ રોનકભાઈ હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે એ વરસાદના કારણે જે તારીખ બારથી પંદરમાં જીવતંતનું બહુ પ્રમાણ કૃષિ પાકમાં શક્યતા રહે છે અને ખેડૂતભાઈએ આ અરસામાં લગભગ પાક સાર્થના પગલાં એવા સારા રહે છે અને આ અરસામાં જો કાતરા નામની જીવાત એટલે કે ગુજરાત કેટર પીલ પીલર નામની જો ઈયરો પડે કારણ કે કોશેટા પહેલાં હોય કોશે ફૂદું બને ફૂદામાંથી ઈયળ બને ઈંડું ઈંડું ઇશેટનું ફૂદું એનું ક્રમ છે તો વિષમ હવામાનની વિપરીત વિપરીતના કારણે વરસાદમાં બ્રેક આવી શકતો હોય છે એટલે આ વાત ન પડે તો આદ્ર નક્ષત્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે તારીખ સત્તર અઢારમાં વેલમાર્ક લો પ્રેશર બનશે બંગાળમાં વેલમાર્ક લો પ્રેશર બનશે બંને શાખાઓ મર્જ થશે અને બંને શાખાઓનો મર્જ થવાથી વરસાદ થશે પણ આ વખતે પવનની ગતિ તેજ છે ગાજવીજ વધારે રહેશે ચોમાસામાં અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પણ જ્યારે પૂર્વ ભારતમાં વરસાદનું જોર પછી આસામમાં ત્યારે ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ સીન ભોગવતા આ વખતેમાં તેમાં ઓછો વરસાદ વરસાદ ઘણી વખત ઓછો રહેતો છે તો એકમાં ભારે તો એકમાં ઓછો વરસાદ પણ વરસાદની બંને શાખાઓ છોટા નાગપુરમાં એકઠી થઈ અને શિકાર વરસાદ અંબાલાલ કાકા ભારત થઈ ગુજરાતમાં કહે છે પૂર્વ ભારતમાં તો ક્યારેક પૂર અંબાલાલ કાકા મારે એ જાણવું છે જી અંબાલાલ કાકા છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે અચાનક જબરજસ્ત વરસાદ પડી જાય બે ચાર છ કલાકમાં પાંચ સાત ઇંચ વરસાદ પડી જાય જળબંબાકાર થઈ જાય આપણે આખા ગુજરાતમાં જોયું અનેક વખતે શું એવી સ્થિતિ ક્યાંય એવી છે કે માપસરનો વરસાદ પડતો રહેશે માપસરનો વરસાદ પડવો અશક્ય છે કારણ કે વરસાદ જે છે એ હવાના દબાણ ઉપર આધાર રાખે છે અને ઉપલા લેવલના વિન્ડ કેવા છે ઉપલા લેવલના વિન્ડમાં ત્યાં વરસાદની જે આદ્રતા જઈ અને ત્યાં વરસાદ બનીને ત્યાં જ વધતા હશે પાણીના ટીપા અને તેનાથી વરસાદ થતો હોય છે એટલે પ્રેશર મિલીબારમાં અપાય છે એટલે મિલીબાર એક હજાર એકથી એક હજાર ત્રણ મિલીબાર વચ્ચે જો ગુજરાતમાં હવાનું દબાણ રહેશે તો સારો વરસાદ થશે પણ ત્યાંનાથી પણ ઓછા મિલીબારનું દબાણ રહેવાની શક્યતા રહેશે જ્યારે રાજસ્થાનના ભાગોમાં નવસો અઠ્ઠાણું મિલીબાર હોય પાકિસ્તાનમાં ત્યાંથી ઓછું મિલીબાર હોય અને ગુજરાતમાં એક હજાર એકથી એક હજાર ત્રણનું મિલીબાર દબાણ હોય લગભગ દક્ષિણ ગોરાધાના ભાગોમાં એક હજાર ચોવીસ જેવું મિલીમાનનું દબાણ હોય અરબસાગરમાં એક હજાર ચૌદનું મિલીબાન દબાણ હોય આવી સ્થિતિ હોય તો ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને અચાનક વરસાદ થઈ જતો હોય છે કારણ કે લો પ્રેશર ડેવલપમેન્ટ થતા ડેવલપ થતા હોય છે આ વખતે પણ ગરમીના કારણે લો પ્રેશર ડેવલપમેન્ટ થશે અને લાનીઓની અસર સપ્ટેમ્બર માસમાં થશે એ સપ્ટેમ્બર માસમાં પણ અધિક વરસાદ ભારતમાં પડવાની શક્યતા રહેશે જૂનમાં કંઈક થોડા ઘણાથી થોડો ઓછો વરસાદ હશે જુલાઈ ઓગસ્ટમાં વધારે વરસાદ હશે અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ચોમાસું રહી શકે છે સરેરાશ જે વરસાદ છે અંબાલાલ કાકા સરેરાશ ગુજરાતનો જે સરેરાશ વરસાદ પડતો હોય છે ટોટલ ગણીએ તો આપણે શું એટલો જ વરસાદ હશે કે વધુ હશે સરેરાશ વરસાદમાં જોવા જઈએ તો લગભગ ટોટલ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાર કે એકસો છ ટકા જેવો વરસાદ થવાની શક્યતા ગણી શકાય કોઈ ભાગમાં એનાથી ઓછો વરસાદ થવાની શક્યતા ગણી શકાય પરંતુ ગુજરાતમાં લગભગ સાતસો મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દેશમાં નવસો મિલીમીટર જેવો વરસાદની શક્યતા અત્યારે ગણી શકાય પરંતુ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તો ક્યારેક પાંત્રીસથી ચાલીસ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને અહરનાક વલસાડમાં તો એક પંદરસોથી બે હજાર મિલીમીટર પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ લગભગ અત્યે તો સાતસો મિલીમીટર કે કોઈ કોઈ ભાગમાં આઠસો મિલીમીટર જેવું રહી શકવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકવાની શક્યતા રહેશે રોહિતભાઈ હવે આ આ વખતે જે વેલોસિટી ઓફ વિન્ડ ઉપલા લેવલના પવનો અને અન્ય સાનુકૂળતા છે જો કે દક્ષિણ દક્ષિણ પછી મેન મહાસાગર તટસ્થ છે છતાં આ ગરમીના કારણે અચાનક વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ જે છે એ એક પછી એક ગઈ સાલેની જેમ લો પ્રેશરો બનશે અને આ લો પ્રેશરો જે છે એ અચાનક વરસાદ કોઈ કોઈ ભાગમાં એકદમ મુશળધાર વરસાદ વરસાવી શકે તેવું આ વર્ષે પણ બનવાની શક્યતા રહેશે પણ વીજળીના કડાકા અને ધડકા વખતે વરસાદ થશે એ પવનની ગતિના લીધે કાચા મકાનના સાફડા ઉડી જાય તેવી પણ પવનની ગતિ રહી શકે છે અને આઠમી જૂનથી દરિયામાં પવનનો બદલા છે એટલે વીજ કરીજકરણ જોવા મળે છે અને આઠમી જૂનથી પવનની ગતિ પણ દરિયામાં વધારે છે અને ભૂભાગો પણ વધારે છે એટલે આઠથી પંદર જૂનમાં જે અંબાલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અમરલાલ કાકા કહે છે ચોમાસું ચોક્કસથી સારું છે પરેશભાઈ સાથે મેં વાત કરી છે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે આવો જોઈ લઈએ પરેશભાઈનું શું આકલન છે પરેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે આ નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે ગુજરાતમાં ચોમાસું ક્યારથી આવશે ક્યારથી બેસશે અને આખા ગુજરાતની અંદર ચોમાસાનો માહોલ ક્યારથી જોવા મળશે જે ખાસ વાત કરવા જઈએ તો નૃત્યનું ચોમાસું છે એ ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ દરમિયાન છે એ સમય કરતાં બે થી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે જેની અંદર ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ નૃત્યનું ચોમાસું છે એ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું હતું અને કેરળની અંદર જે ચોમાસું છે એ પહેલી જૂને પહોંચવું જોઈએ પહેલી જૂન છે એ નોર્મલ તારીખ છે આ વર્ષે એવું બન્યું છે કે ત્રીસ મેના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પહોંચી ગયું હતું એટલે કેરળમાં પણ સમય કરતાં વહેલું પહોંચ્યું અને સરેરાશ જોવા જઈએ તો જે મહારાષ્ટ્ર અને એમાં પણ ખાસ કરીને મુંબઈ છે મુંબઈ નજીક ચોમાસું છે એ દસ જૂને પહોંચતું હોય છે અત્યારની વાત કરવા જઈએ તો આજે સાત જૂન બે હજાર ચોવીસના રોજ ચોમાસું છે એ મહારાષ્ટ્રના ઉત્તર વિસ્તારો સુધી આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પચાસ ટકા કરતાં વધારે વિસ્તારોને કવર કરી લીધા છે અને લગભગ હવે ચોવીસ કલાકની અંદર એટલે કે આવતીકાલે આઠ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજ સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈ સુધી પહોંચી જાય તેવી સંપૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતની વાત છે તો ગુજરાતમાં પણ લગભગ તેર અથવા તો ચૌદ જૂને નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી હાલ પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે જેની અંદર મહારાષ્ટ્રથી લઈ અને છે કેરળ સુધીના દરિયાઈ કાંઠાના ભાગો અરબી સમુદ્ર અને તમામ જે પરિબળો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ સાનુકૂળ છે એટલે લગભગ તેર અથવા તો ચૌદ જૂન એમ ગુજરાતની અંદર પણ જે પંદર જૂને ચોમાસું આવવું જોઈએ એની જગ્યાએ એક અથવા તો બે દિવસ છે એ વહેલું ચોમાસું આવે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે પરેશભાઈ અગાઉ એ જોવા મળતું હતું કે ચોમાસું મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશતું હતું એટલે કે આપણો વરસાદ મુંબઈ પછી તુરંત જોવા મળતો હતો દક્ષિણ ગુજરાતમાં પરંતુ છેલ્લા દસ બાર વર્ષથી આપણે એ પણ જોયું છે કે મુંબઈમાં વરસાદ પડે એની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે કે ના પડે અમરેલી અને આજુબાજુના વિસ્તારમાં બે ધનાધન વરસાદ શરૂ થઈ જતો હતો શું આ ચોમાસામાં પણ એવું જોવા મળશે કે વલસાડ વાપીમાં વરસાદ હોય એ પહેલાં અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જાય ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આગળ ચાલતું હોય ત્યારે અરબી સમુદ્રમાં કોઈ ડીપ ડિપ્રેશન બની જતું હોય જેવી રીતે જોવા જઈએ તો અત્યારે પણ અરબી સમુદ્રની અંદર એક ડીપ ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે જે લગભગ દસથી લઈ અને તેર જૂન દરમિયાન ચોમાસા પેલા રાજ્યના અનેક વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની અસર કરવાની છે જો કે એ ડીપ ડિપ્રેશનના વરસાદ નવથી તેર જૂન દરમિયાન જે જોવા મળશે એ નૈઋત્યના ચોમાસામાં એની ગણતરી નહીં થાય તે આપણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે પણ આ વર્ષે પણ જે ચોમાસું છે એ આગળ વધે છે જેની અંદર ચોમાસાની એક પાંખ છે આપણે ઉત્તર પૂર્વના રાજ્યો ઉપર મણિપુર નાગાલેન્ડ છે મિઝોરમ છે એ તરફ છે બીજી પાંખ અરબી સમુદ્રમાં હોય અને અરબી સમુદ્રની પાંખ છે એનો ઝોકાવ પણ થોડોક ઉત્તર તરફ છે એટલે આ વર્ષે પણ નૈઋત્યનું ચોમાસું જ્યારે દક્ષિણ ગુજરાતમાં બેસે એટલે કે જેનું મુખ્ય દ્વાર છે વલસાડ જિલ્લો વલસાડ જિલ્લાની સાથોસાથ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ જિલ્લા આ ત્રણેય વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થશે એટલે દર વર્ષે જે છેલ્લા દસ વર્ષથી જે પેટર્ન છે એ પેટર્ન આ વર્ષે પણ જળવાઈ રહીએ તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે પરેશભાઈ આ ચોમાસાની સિઝનમાં કેવો વરસાદ રહેશે આશય કેટલો વરસાદ પડશે બીજું મારે એ પણ જાણવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાય છે અચાનક કેટલાક વિસ્તારોમાં બાર પંદર કલાકમાં સીધો આઠ દસ બાર ઇંચ વરસાદ ખાબકી જાય છે શું આ ચોમાસામાં પણ એ પ્રકારે આપણે જેને વાદળ ફાટવું કહીએ છીએ અચાનક વરસાદ પડી જાય છે અને ચારે કોર જળબંબા કાળ થાય છે શું આ ચોમાસામાં પણ એ પેટર્ન થી વરસાદ પડશે કે રેગ્યુલર ચોમાસામાં જોવા મળતો તો અગાઉ માપસરનો વરસાદ એ પ્રકારનો વરસાદ રહેશે એની અંદર મેઈન વસ્તુ એ છે કે આમ જોવા જઈએ તો આ વર્ષે લાનીના છે તે સક્રિય થાય તેવી શક્યતાઓ છે ગયા વર્ષથી જે આપણે અલનીનોનો પ્રભાવ હતો એની અસર હેઠળ ચોમાસું શિયાળો ચાલુ વર્ષનો ઉનાળો છે આપણે પસાર કર્યો છે આ વર્ષે જુલાઈ મહિનાથી લાનીના સક્રિય થાય છે એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે તે નીચું જવાનું છે ને લાનીનાને કારણે પણ જુલાઈ મહિનો છે એની અંદર વધુ વરસાદોની શક્યતાઓ છે જે આભ ફાટ્યું એવું તો નહીં કહી શકાય પણ જે સામાન્ય કરતા વધારે વરસાદો પડતા હોય અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાતા હોય જેવી રીતે બે હાજર ત્રેવીસ ની અંદર જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના ભાગોની અંદર જે અતિવૃષ્ટિ જેવા માહોલો સર્જાયા હતા કે એક દિવસની અંદર પંદર વીસ ઇંચ જેવા વરસાદો પડી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે એ પણ ચાલુ વર્ષે જુલાઈ મહિના દરમિયાન જોવા મળે એવી હાલ અમને શક્યતા દેખાઈ રહી છે અને એ અતિવૃષ્ટિનો માહોલ જો સર્જાય તો એ પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે એ વિસ્તારોમાં જોવા મળે ચોમાસાને ધ્યાનમાં રાખી સરકારે પણ એક પ્રેસનોટ રિલીઝ કરી છે અને પ્રેસનોટ પ્રમાણે સોળ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ચાલુ થશે પરંતુ એ પહેલાં પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ પર પ્રતિબંધ રહેશે સોળ ઓક્ટોબર પછી જ ચાલુ થશે એનો મતલબ હવે પંદર જૂનથી ચોમાસું બેસે એ પહેલેથી જ આપ ક્યાંય પણ ફરવાના સ્થળે અભયારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવેશી નહીં શકો સાથે આ પ્રેસનોટમાં એમ પણ કહેવાયું છે કે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદના કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ અને પશુઓનો પ્રદનકાળ હોય તેમને અવરોધ ન પડે એ માટે આ જાહેરનામું અપાયું છે અને આ પરિપત્ર દર વર્ષે જાહેર થતો હોય છે પરંતુ આ પરિપત્રને સમજવો જરૂરી છે પંદર જૂન પછી આપ ક્યાંય પણ ફરવા જવાના હોય તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નહીં જઈ શકો એ પણ ધ્યાનમાં રાખજો ખેર ચોમાસાને લગતા વરસાદના લગતા તમામ સમાચાર આપ સુધી પહોંચાડીશ પણ હા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ સતર્ક રહેવું પડશે પી પ્રી મોન્સૂન કામગીરી સત્વરે પૂરી કરી દેવી પડશે અનેક શહેરોમાં હજી નથી થઈ વીજળીના તાર લટકતા છે વૃક્ષોનું સ્ટ્રીમિંગ નથી થયું અનેક જગ્યાએ ખાડા છે એટલે સમસ્યાઓ અનેક થશે હજુ પણ કદાચ એક બે દિવસ બચ્યા હશે આશા રાખું પ્રશાસન સતર્ક થાય સાથે એ પણ કહી દઉં જતાં જતાં રાજકોટ અગ્નિકાંડનું જે પણ ફોલોઅપ આવશે એવું આપ સુધી પહોંચાડતો રહીશ ક્યાંય પણ એવું લાગશે કે હવે ફાઇલ દબાઈ રહીશ તો પાછો હું તો બોલીશ કરતો રહીશ બોલતો રહીશ અને એક એક વાત ઉજાગર કરતો રહીશ